હા, ઉમેદવારમાં પણ હું મને મને ટિકિટ નથી આપી એટલે મને બિલકુલ અફસોસ પણ નથી. હવે તો ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે મને બોલવામાં જરા પણ વાંધો નથી. કારણ કે મેં પણ તનતોડ મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટી માટે. મેં મહેનત નથી કરી, મેં ભારતીય જનતા પાર્ટીને મારા 38 વર્ષ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં, એટલે ભારતીય જનતા પાર્ટી માટે મારું રૂવાડું ક્યાં જવું તો ભારતીય જનતા પાર્ટીનું લોડ નીકળે. એટલા માટે કે આજે તમને તો ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી અને લાઇનમાં હતા, એમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં, છતાં પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં. કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી, ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી. એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે, અને ગયા વખત 2019 કરતાં આજે 1.5 લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં, એ પણ એક સુસંગત બાબત છે. લોકસભાની ચૂંટણીનું ગુજરાતનું જે મતદાન હતું એ પૂરું થઈ ગયું છે, અને મતદાન પૂરું થઈ ગયા પછી અલગ અલગ ઘટનાઓ છે એ પક્ષોની સામે આવી રહી છે, પણ મારે વાત કરવી છે અમરેલીની. કારણ કે અમરેલીમાં આપણે જોવા જઈએ તો સૌથી ઓછું મતદાન થયું છે, અને એની પાછળનું કારણ ત્યાંના પૂર્વ સાંસદ છે નારણ કાછડિયા. એમણે એક વિડીયોમાં વાત કરી હતી અને એમણે જણાવ્યું હતું કે આવું થવા પાછળનું કારણ શું છે, શા માટે ઓછું મતદાન થયું છે, અને ઇવન એમણે તો ભાજપમાં ભાજપ વિરોધ છે જે પસંદગી કરવામાં આવી હતી ભરત સુત્રિયા છે એમના વિશે પણ વાત કરી હતી. અને એટલું જ નહીં પણ નામ લીધા વગર સીઆર પાટીલ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. શું કહ્યું છે એમણે, ચલો જોઈએ આ વિડીયોમાં. સૌએ 2009, 2014, 2019 તે બદલ પણ હું સાવર કુંડલાના શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાવર કુંડલા તો મારું પોતી ગુજ કે આજે 35 થી 40 વર્ષનું આ સાવર કુંડલાની સાથે જોડાયેલો, ત્યારે સાવર કુંડલાનો એક એક કાર્યકર્તા સાવર કુંડલા શહેર હોય સાવર કુંડલા ગ્રામ્ય હોય તમામ કાર્યકર્તાઓ સાથે એક પારિવારિક અને પરિવારનો સંબંધ છે. ત્યારે સાવર કુંડલાના કાર્યકર્તાઓ માટે નહીં કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે બધાની માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાતના 2 વાગે પણ તમારો ફોન હોય તમારું કામ હોય તમારી માટે કાયમિક રીતે જોડાયેલો છું અને રહેવાનો છું. તમે કોઈ ચિંતા નહીં કરતા, તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં કરતા, ગમે તેવું કામ હશે તો રાતના 2 વાગે પણ તમારું કામ થશે થશે થશે. અને બીજું કે ઘણો મને કહેવામાં દુઃખ થાય છે પણ ના છું કે મારે કહેવું પડે, કોઈ પણ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઊભો કરતા 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 10 વર્ષ લાગે, એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે. તો આવી કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે, કોઈ પણ ધમકી આપી નહીં, કારણ કે કાર્યકર્તાની પાછળ અમે જઈ નથી. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી. ઘણાને ધમકીઓ આપતા હતા, આમ નહીં કરો તો આમ કરી નાખશો, આમ નહીં કરો તો આમ કરી નાખશો, આમ નહીં કરો તો તમને આમ કરશું, તમને પોલીસ. આ જિલ્લામાં પોલીસ છે ને એની અમને ખબર છે કે બધી અમારા તાકાત છે. એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહીં આપતો, અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તાઓ છે, આપણે કોઈ ખોટું કામ નથી કરવું, ખોટું કામ આપણે કરવાનું પણ નથી, એટલે આપણે કોઈથી ડરવાનું નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી તો આપણે ડરવા માટે સ્થાપે. અને આજે જે ગઈકાલે દિલીપભાઈ લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે આપમત સવારમાં આવે, બપોરે અમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય, તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવો અમને કોઈ વાંધો નથી. પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા
આજે અમરેલી જિલ્લાનું ગૌરવ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દિલીપભાઈ સંઘાણી સાહેબ વિશ્વની મોટામાં મોટી સંસ્થા એટલે કે ઇફકોના ચેરમેન તરીકે આજે બિનહરીફ જ્યારે પ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે અમરેલી જિલ્લાના અને સાવરકુંડલા શહેર અને તાલુકાના તમામ કાર્યકર્તાઓ એમને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા અને શુભકામના પાઠવે છે. અને વિશ્વની મોટામાં મોટી સંસ્થા ઇફકો જ્યારે એમના ચેરમેન પદ બનવું અને એ અમરેલીના એક વ્યક્તિ એટલે કે દિલીપભાઈ સંઘાણી સાહેબ જે અમરેલીનું નહીં ગુજરાતનું નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વનું જ્યારે સહકારી નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે ખરેખર અમરેલી જિલ્લાને ગૌરવ લેવું જોઈએ કે અમરેલી સહકારી ક્ષેત્રના કોઈ ભીષ્મ પિતામહ તરીકે જો કોઈ કામગીરી કરી રહ્યો હોય તો એનું નામ દિલીપ સંઘાણી છે. તો હું દિલીપભાઈ સંઘાણીને એક અમરેલીના સાંસદ તરીકે ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. દિલીપભાઈ જે ઈલું ઈલું બોલ્યા છે એમાં દિલીપભાઈ જરા પણ ખોટા નથી. એટલા માટે
કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ, એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો, બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો, એ ખરેખર એ મને તો પસંદ નથી. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એ કેવી પાર્ટી છે કે એમની આગળ કાર્યકર્તાઓની ફોજ છે, એમની પાસે આટલા ટાઈમથી સત્તા છે, સત્તા પણ જે આજે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી એ મેં નજરે જોઈ. એટલે ઉમેદવારનો રો પછીની બાબત છે, પણ જે તમને કહું કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય, જે ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણી વિલાસ કર્યો હોય, એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આતરડી કકળતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે, આ લોકોના અમે માર ખાધા છે, એ આજે સ્ટેજ ઉપર બેઠા છે અને અમે સામે બેઠા છે. આ કાર્યકર્તાની નારાજગીથી અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ દુભાતા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત 100% સાચી છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાને લેવાય ન લેવાય એવું નથી કહેતા, પરંતુ પણ એમનું દરેક ગુણ અવગુણ જોઈ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં લે તો ઘણી સારી બાબત કહેવાય. હા, ઉમેદવારમાં પણ મને ટિકિટ નથી આપી એટલે મને બિલકુલ અફસોસ પણ નથી. હવે તો ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે મને બોલવામાં જરા પણ વાંધો નથી, કારણ કે મેં પણ તનતોડ મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટી માટે. મેં મહેનત નથી કરી, મેં ભારતીય જનતા પાર્ટીને મારા 38 વર્ષ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં, એટલે ભારતીય જનતા પાર્ટી માટે મારું રૂવાડું ખેંચો તો ભારતીય જનતા પાર્ટીનું લોડ નીકળે. એટલા માટે કે આજે તમને કહું, ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી અને લાઇનમાં હતા, એમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં, છતાં પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં, કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી, ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી. એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે, અને ક્યાં વખત 2019 કરતાં આજે 1.5 લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં, એ પણ એક સૂચક બાબત છે. 1.5 લાખ ઓછું મતદાન થયું, એનાથી ગેરફાયદો કે ફાયદો? ગેરફાયદો લીડમાં અમને ગેરફાયદો થાય, બાકી જીતીએ છીએ. ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ બે મત નથી, કોઈ બે મત નથી. ભારતીય જનતા પાર્ટીનો ભરતભાઈ સુતરિયા જીતવાનો જ છે, પણ જે માર્જિંગ હતું એ માર્જિંગ અમારું અત્યારે જે અમારો ટાર્ગેટ હતો એ ટાર્ગેટ અમે નહીં પહોંચી શકીએ.